ધોરણ એક એકમ સાત સમય સ્વાધ્યાય પોથી પૂરીએ કાર્ડ નંબર બે છે તમે સવારના સમયે કરતા હોય તેવી પ્રવૃત્તિઓ પર ખરું કરો તો બાર દોસ્તો તમે સવારે જે જે પ્રવૃત્તિ કરતા હોય તેના ઉપર ખરું કરશો અહીંયા સવારે નાવાનું આપણે કરીએ પછી બ્રશ કરીએ ઘણા બાળકો સવારોમાં લખવાનું પણ કાર્ય કરતા હોય છે તો તેમાં પણ ખરું કરી શકો છો તમે સાંજના સમયે કરતા હોય તેવી પ્રવૃત્તિ પર ખરું કરો તો અહીંયા જુઓ સાંજના સમયે કંઈ આપણે નહીં નહીં હા રમવા જઈએ તો ખરું કરીશું સ્કૂલેથી ઘરે આવીએ સાંજે ખરું કરીશું અહીંયા સૂઈ જઈએ નહીં તો અહીંયા ખરું કરીશું નહીં તમે દિવસના સમયે કરતા હોય તેવી પ્રવૃત્તિ પર ખરું કરો તો દિવસે આપણે બ્રશ કરીએ નહીં હા અહીં સ્કૂલે જવા કે બીજે ક્યાંક ચાલીએ ખરા ખેતરમાં જઈએ ગમે ત્યારે દિવસે જમવા પણ બેસીએ અહીંયા નાહવા બેસાય નહીં તમે રાતના સમયે કરતા હોય તેવી પ્રવૃત્તિ પર ખરાની નિશાની કરો તો રાત્રે તો અહીંયા સૂઈ જવાની પ્રવૃત્તિ આપણે કરીએ સુઈ જઈએ ઘણા બાળકો રાત્રે લેસન પણ કરતા હોય તો એમાં પણ ખરું કરી શકીએ ત્રણ કાર્ડ અહીંયા જુઓ નીચેના ચિત્રોને યોગ્ય ક્રમ આપો અહીંયા આપણે કયા ક્રમમાં પ્રવૃત્તિ કરીશું એનો ક્રમ આપવાનો છે જો અહીંયા ખાવાની પ્રવૃત્તિ કરી છે આ બાળકી અહીંયા ભાઈ રોટલી વણે છે અહીંયા ચૂલો સળગાવે છે અહીંયા લોટને ગુંદે છે અહીંયા લોટમાં પાણી રળે છે અહીંયા થાળમાં લોટ કાઢે છે તો અહીંયા આપણે જાણીએ કે અહીંયા રસોઈ બનાવવાની પ્રવૃત્તિ કરી છે તો બાર દોસ્તો સૌ પ્રથમ તો લોટ થાળમાં કાઢવો પડે તો પહેલો નંબર તે થાળમાં લોટ કાઢ્યા પછી લોટમાં પાણી રેડવું પડે તો બે નંબર પછી એને બાંધવો પડે લોટ ગુંદવો પડે તો ત્રણ નંબર હવે લોટ ગુંદી રહ્યા પછી આપણે ચૂલો સળગાવવો પડે કે ચૂલો સળગાવીશું અને ત્યારબાદ રોટલી બનાવીશું પાંચમો નંબર અને છ નંબરે જમવા બેસીશું ખ્યાલ આવ્યો કાર્ડ ત્રણ જે પ્રવૃત્તિમાં વધારે સમય લાગે તેને ખરું કરો તો અહીંયા જુઓ બંને ચકલીમાંથી પાણી નીકળી રહ્યું છે અહીંયા ડોલ ભરવાની જ છે અહીંયા મોટું પીપળું ભરવાનું છે તો આમ જ વધારે સમય લાગે કારણ કે વધારે પાણી ભરવાનું છે માટે અહીંયા બંને ચિત્ર જુઓ તો શેમાં વધારે સમય લાગે છે તો સાયકલ લઈને આપણે ઝડપી જઈ શકીએ ચાલતા ચાલતા વધારે સમય લાગે તો અહીં આપણે ખરું કરીશું